विद्यार्थी मित्रों जय श्री कृष्ण गंगोत्री स्कूल गोंडल में आपનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 6 વિષય ગણિત એમાં સ્વાધ્યાય 5.4 એનો પ્રશ્ન નંબર 7। વિદ્યાર્થીઓ હવે આપણે જોશું પ્રશ્ન નંબર 7। નીચેની ખાલી જગ્યાઓ લઘુ ગુરુ કાટખૂણા અને સરળ કોણનો ઉપયોગ કરી પૂરો। નીચેની ખાલી જગ્યાઓ છે લઘુ કોણ ગુરુ કોણ કાટખૂણા અને सरल कोण नो उपयोग करीने आपणे पूरी करवानी छे। હવે પહેલી ખાલી જગ્યા છે કે એવો ખૂણો કે જેનું માપ કાટખૂણા કરતા ઓછું છે। એવો કયો ખૂણો છે કે જેનું માપ કાટખૂણા કરતા ઓછું હોય કાટખૂણા કરતા ઓછું હોય એવા ખૂણાને આપણે શું કહેશું તો કે લઘુ કોણ। કાટખૂણો એટલે 90° કરતા ઓછું માપ કોનું હોય લઘુ કોણ। એવો ખૂણો કે જેનું માપ કાટખૂણા કરતા વધુ હોય કાટખૂણા કરતા વધુ હોય એવા ખૂણાનું માપ થશે ગુરુ કોણ। તો પછી એવો ખૂણો કે જેનું માપ બે કાટખૂણાના સરવાળા જેટલું છે એવો ખૂણો કે જેનું માપ બે કાટખૂણાના સરવાળા જેટલું છે બે કાટખૂણાના સરવાળા જેટલું કાટખૂણો એટલે 90° બે કાટખૂણા એટલે 90 + 90 બરાબર 180 હશે 180° નો કયો ખૂણો થાય સરળ કોણ। બે ખૂણાઓના માપનો સરવાળો કાટખૂણા જેટલો છે તો તેમાંનો દરેક ખૂણો ખાલી જગ્યા છે। બે ખૂણા છે એમના માપનો સરવાળો કરીએ છીએ તો કેટલો છે તો કે કાટખૂણા કાટખૂણા એટલે કે 90° જેટલો છે। તો એ બે ખૂણાના માપ કેટલા થાય તો કે જ્યારે બંનેનો સરવાળો કરીએ છીએ ત્યારે 90 થાય છે તો એ બંને ખૂણાઓના માપ છે તેમાંથી દરેક ખૂણાનો માપ છે લઘુ કોણ જ હોય લઘુ કોણ મીન્સ કે 90 કરતા નાનો। બે ખૂણાઓના માપનો સરવાળો સરળ કોણ એટલે 180 અને તેમનો એક ખૂણો લઘુ કોણ હોય તો બીજો ખૂણો કેવો હોવો જોઈએ ગુરુ કોણ કારણ કે બે લઘુ કોણ હોય એટલે કે બે 90 કરતા નાના હોય તો કોઈ દિવસ સરવાળો છે 180 થાય નહીં। હવે દરેક આકૃતિમાં દર્શાવેલા ખૂણાના માપ લખો પહેલા તમારી આંખ વડે જોઈ અનુમાન કરો અને પછી કાટખૂણાની મદદથી માપી અને એના માપ લખવાના છે। હવે પ્રશ્ન નંબર 8 છે એની નીચે મેં કાંઈ દોરેલું નથી તમારે તમારા પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 5.4 કાઢવાનું એમાં પ્રશ્ન નંબર 8 કાઢવાનું એની અંદર જે આકૃતિ આપેલી છે જેટલી આકૃતિ આપેલી છે એ આકૃતિ પાઠ્યપુસ્તકમાં કોણ માપક વડે માપવાની છે એમાં કેટલા અંશનો ખૂણો છે એ માપવાનો છે એ કરવાનું છે તમારે। હવે પ્રશ્ન નંબર 9 દરેક આકૃતિમાં ઘડિયાળના બે કાંટા વચ્ચેના ખૂણો શોધો। દરેક આકૃતિમાં છે ઘડિયાળના બે કાંટા વચ્ચેનો ખૂણો શોધવાનો છે અહીંયા બે કાંટા વચ્ચે કઈ ખૂણો બને છે અહીંયા બે કાંટા વચ્ચે કઈ ખૂણો બને છે અહીંયા પણ બને છે। આપણને ખબર છે કે બે કાંટા વચ્ચે જો 15 મિનિટનું અંતર હોય તો કેટલા અંશનો ખૂણો બને તો કે કાટ ખૂણો બનતો હોય 90° નો થાય અને બે કાંટા વચ્ચે 15 મિનિટનું અંતર છે એટલે 90° થશે પણ અહીંયા તો બે કાંટા વચ્ચે 5 મિનિટનું જ અંતર છે તો કેટલા અંશનો ખૂણો થશે તો આપણે કહીએ કે 15 મિનિટ હોય ત્યારે 90° થાય છે। 15 મિનિટ નું અંતર હોય ત્યારે ખૂણાનો માપ 90° છે તો અહીંયા અંતર કેટલું છે 5 મિનિટનું તો 5 મિનિટનું અંતર હોય એટલે ખૂણાનો માપ કેટલું થાય તો કે અડધી રાશિ છે તો આપણે એનો ગુણાકાર સાદુરૂપ આપીએ 5 × 90 = 15 તો 15 × 6 = 90 હવે છેદ ઉડી ગયા એટલે 6 × 5 એટલે 6 × 5 = 30 એનો મતલબ એમ કે દર બે કાંટા વચ્ચે જો 5 મિનિટનું અંતર હોય તો કેટલા અંશનો ખૂણો બને 30 પછી 10 મિનિટનું અંતર હોય તો 60 15 મિનિટનું અંતર હોય તો 90 એવી જ રીતે અહીં અડધો ભાગ છે જો આખો આટો ફરે એટલે 360 અંશ થાય તો અહીંયા 1 ને 2 કાટખૂણા જેટલું છે એટલે આ થશે 180 અંશ કારણ કે 90° અહીંયા થાય 90° બીજું આ 90 ને 90 180 આપેલ આકૃતિમાં ખૂણાઓનું માપ 30 અંશ છે અહીંયા એક આકૃતિ આપેલી છે અહીંયા ખૂણાનું માપ આપેલું છે કેટલા અંશ છે 30 અંશ બાયગોર્ડ લેન્સ મીન્સ કે
બિલોરી કાચ તો તમે બધાએ જોઈ લો છે. બિલોરી કાચ વડે આ આકૃતિ જુઓ. એ આકૃતિ છે આપણે પાઠ્યપુસ્તકમાં આપેલી છે એમાં બિલોરી કાચ લઈને મે આકૃતિ જોવાની. શું તમને આ ખૂણો છે એમ મોટો દેખાય છે? તો તમે પાછો કે હા ખૂણો મોટો દેખાય છે. બીજો પ્રશ્ન છે કે શું ખૂણાનું માપ બદલાય છે? હવે એનો જવાબ તો કેમ આપો, કઈ વાંધો નહીં. પહેલા અહીંયા સમજો, આ ચોક છે. હવે ચોક છે એમાં હું બિલોરી કાચ વડે હું ચોકને જો એટલે થોડું શું થશે મિત્રો? તો કે ચોક છે એ આપણે મોટો દેખાશે, જે સાઈઝ છે એના કરતા આપણે ચોક મોટો દેખાશે. પણ હકીકતમાં ચોક મોટો છે? તો કે ના, જે સાઈઝનો હતો એ જ સાઈઝનો ચોક છે. ચોક ઉપર ખાલી બિલોરી કાચ રાખીએ છીએ એટલી વાર જ ચોક છે એ મોટો દેખાય છે. ચોક હકીકતમાં મોટો બની જતો નથી, એ તો જેવડો છે એવડો જ રહે છે. સમજાય છે તમને? તો અહીંયા પણ એવું જ થશે કે આપણે બિલોરી કાચ વડે ખૂણાને જોશું તો ખૂણો આપણે મોટો દેખાશે, પણ ખૂણાનું માપ બદલશે નહીં. આપણે લખશું કે બિલોરી કાચ વડે તો વિઝ્યુઅલ લેન્સ વડે ખૂણાને જોતા ખૂણો મોટો દેખાશે, પરંતુ તેનું માપ બદલાશે નહીં. ખૂણો છે મોટો દેખાશે, પણ તેનું માપ બદલાતું નથી. પ્રશ્ન નંબર 11 છે કે દરેક ખૂણો માપો અને વર્ગીકરણ કરો. અહીં આપણે દરેક ખૂણો છે એ માપવાનું કીધું છે અને વર્ગીકરણ કરવાનું કીધું છે. એટલે જોવો જી, એ પેલો ખૂણો કયો થશે? ખૂણો A O B. ખૂણો A O B એ ક્યાં છે? તો અહીંયા O અહીંયા B અહીંયા. આ ખૂણાની વાત કરેલી છે. હવે આ ખૂણો છે આપણે માપવાનો છે. આપણે કોણ માપક વડે ખૂણો માપશું. હવે કઈ રીતે ખૂણો માપવો એ તમને ખ્યાલ છે, એટલે આપણે કઈક અંશનો ખૂણો મળશે. આ ખૂણો આપણે જોતા જ ખબર પડી જાય કે એ ખૂણો 90 અંશ કરતા નાનો છે, બરોબર છે? એટલે આપણે દાખલા તરીકે આપણે માની લઈએ કે એ ખૂણાનું માપ કેટલું છે? 40 અંશ. અહીંયા મેં માપ અંદાજિત લખેલું છે 40, એવું નથી કે 40 જ આવશે. આ તો તમને સમજાવવા માટે લખેલું છે. ખૂણાનું માપ કેટલું છે? 40. હવે તમારે ખૂણો માપવા માટે તમારા પાઠ્યપુસ્તકમાં 5.4 માં પ્રશ્ન નંબર 11 માં કાઢવાનો અને પાઠ્યપુસ્તકમાં જે આપણે આકૃતિ આપેલી છે એમાં તમારે ખૂણો માપવાનો. જે ખૂણાનું માપ થાય ને કોષ્ટકમાં લખવાનું. હવે 40 અંશનો ખૂણો હોય તો કયો થાય એનો પ્રકાર? તો કે લઘુ કોણ થાય, ગુરુ કોણ થાય કે કાટ કોણ થાય? તો કે 40 અંશનો ખૂણો હોય તો લઘુ કોણ થાય. આ પહેલો ખૂણો. બીજો ખૂણો કયો છે? એ ઓ સી. પછી એ ઓ સી આખો ખૂણો. આ બીજો ખૂણો. પછી તમારે આ ખૂણો માપવાનો અહીંથી અહીંયા સુધી. પછી બી ઓ સી. બી અહીંયા છે, ઓ અહીંયા છે અને સી અહીંયા છે. આ ખૂણો. આ ખૂણો થશે ત્રીજો થશે. પછી ડી ઓ સી. ડી અહીંયા છે, ઓ અહીંયા છે અને સી અહીંયા છે. આ ખૂણો. આ ખૂણો થશે ચોથો થશે. પછી ડી ઓ એ. ડી ઓ એ આ ખૂણો. આ ખૂણો થશે પાંચમો. અને ડી ઓ બી. ડી અહીંયા છે, ઓ અહીંયા છે અને બી અહીંયા છે. આ મોટો ખૂણો. આ ખૂણો થશે છઠ્ઠો. આ બધા ખૂણાઓ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં માપવાના છે. જે માપ મળે એ માપ લખવાનું છે અને માપના આધારે એનો પ્રકાર લખવાનો. 90 અંશ હોય તો કાટકોણ, 90 કરતા મોટો હોય તો ગુરુ કોણ, 90 કરતા નાનો હોય તો લઘુ. સમજાય છે? 180 હોય તો સરળ કોણ. જે જે આપણે પ્રકાર ભણી ગયા છીએ એ બધા પ્રકાર તમારે એની અંદર લખવાના છે. તો વિદ્યાર્થીઓ અહીંયા આપણું સ્વાધ્યાય 5.4 છે એ પૂરું થઈ છે. તમારે અત્યારે બાકી બુકમાં જે લખવાના છે ત્યારે
સોરી પાઠ્યબુક માં ને પાઠ્યપુસ્તક માં જ્યારે આપણે પાઠ્યબુક માં ઉતારો આપી ત્યારે પછી એની સાથે સાથે એમાં તમારે તમારા માપ જે તમે માપેલા છે એમાં પૂર્ણ કરવાના રહેશે। તો વિદ્યાર્થીઓ હવે આપણે ચાલુ કરશું સ્વાધ્યાય 5.5। સ્વાધ્યાય 5.5 એના પ્રશ્ન શરૂ કરતા પહેલા આપણે થોડી થિયરી વિશે ભણીએ। હવે થિયરી માં છે એ આપણે તમે ભણી ગયા છો સમાંતર રેખાઓ। સમાંતર રેખાઓ કોને કહેવાય? તો કે એક જ સમતલ ઉપર આવેલી બે એવી રેખાઓ કે જે પરસ્પર ન છેદતી હોય એવી રેખાઓને આપણે સમાંતર રેખા કહીએ છીએ। સમાંતર રેખામાં અહીંયા બધે વચ્ચે અંતર સરખું। ત્યાર પછી બીજી વસ્તુ ભણી ગયા હતા કે છેદતી રેખાઓ। આ બે રેખાઓ છે એકબીજાને છેદે છે કોઈ પણ એક બિંદુમાં। એ બિંદુનું નામ આપી દઉં P, તો એ બે એકબીજાને P બિંદુમાં છેદે। હવે આપણે ભણીશું લંબ રેખાઓ। લંબ રેખા એટલે વિદ્યાર્થી મિત્રો એવી રેખા કે કોઈ પણ બે રેખાઓ એકબીજાને એવી રીતે છેદે કે જ્યાં બે રેખા ભેગી થાય ત્યારે બંને રેખા વચ્ચે કાટખૂણો એટલે કે 90 અંશ નો ખૂણો બનાવે। અહીંયા પણ 90 અંશ, અહીંયા પણ 90 અંશ, અહીંયા પણ 90 અંશ એવી રેખાઓ કે જ્યાં કાટખૂણો બનાવે એને આપણે કહેશું લંબ રેખા। તો હવે આના આધારે આપણે આ પ્રશ્નોના જવાબ આપીએ। પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ પ્રકૃતિઓ દર્શાવે છે, એટલે કે ટેબલની સપાટીની નીચેનામાંથી કઈ પ્રકૃતિઓ લંબ રેખા દર્શાવે છે। અહીં એક શબ્દ લખવાનો છે કે લંબ રેખા દર્શાવે છે। શું છે કે ટેબલની સપાટીની પાસ પાસેની બાજુ, ટેબલ હોય એની સપાટીની પાસ પાસેની બાજુ, સામ સામેની બાજુઓ કીધી નથી। દાખલા તરીકે આ સ્કેલ છે, આ સ્કેલમાં આ રેખા અને આ બાજુની રેખા એ બે રેખા એકબીજાને સમાંતર રેખા થશે। કેવી રેખા થશે? સમાંતર। પછી આ રેખા અને આ રેખા એ બે એકબીજાને લંબ રેખા થશે। કેવી રેખા થશે? લંબ રેખા। શું કીધું છે કે ટેબલની સપાટીની પાસ પાસેની બાજુ, તો પાસ પાસેની બાજુઓ છે એ લંબ, પાસ પાસેની બાજુઓ તો આપણે જવાબમાં લખશું હા, કારણ કે લંબ રેખા દર્શાવે છે। પછી રેલવે ટ્રકના પાટા, રેલવે ટ્રકના પાટા કેવા હોય છે? સમાંતર હોય છે, લંબ હોતા નથી, એમાં આપણે પાડશું ના। પછી મૂળાક્ષર એલ ની રચના, મૂળાક્ષર એલ ની રચના દર્શાવતો રેખાખંડ, એક લીટો ઉભો અને એક લીટો માટો બે વચ્ચે જળ થઈ ગયો એટલે એલ આકાર જેવું બને, એ પણ શું દર્શાવે? લંબ દર્શાવે, એનો પણ આપણે પાડશું હા। મૂળાક્ષર વી એ લંબ દર્શાવતું નથી। એના પછીનો પ્રશ્ન છે કે બીજો રેખાખંડ પી ક્યુ એ રેખાખંડ એક્સ વાય ને લંબ રેખાખંડ છે। લંબ રેખાખંડ એટલે આપણે દોરીએ કે રેખાખંડ, રેખાખંડ કીધો છે તો રેખાખંડ દોરીએ પી અને ક્યુ, બીજો રેખાખંડ દોરી એક્સ અને વાય, શું છે એ લંબ છે, લંબ એટલે આ બે વચ્ચે કેટલા અંશનો ખૂણો છે? 90 અંશ। રેખાખંડ પી ક્યુ અને રેખાખંડ એક્સ વાય એ બિંદુમાં છેદે છે, બિંદુનું નામ આપી દઈએ તો ખૂણો પી એ વાય, પી એ વાય આ ખૂણો એનું માપ કેટલું હશે? વખાણ છે રાખો, આ બે એકબીજાને લંબ છે એનો મતલબ એમ કે એનું માપ કેટલા અંશનું હોય? કાટખૂણો એટલે કે 90 અંશનું હોય, તેથી આપણે લખશું કે તેથી ખૂણા પી એ વાય નું માપ 90 અંશ હશે। તમને થાય કે સર આપણે તો અહીંયા કોણ માપકનો ઉપયોગ ન કર્યો, એને માપ ખૂણો માપ્યો નહીં, છતાં કેમ ખબર પડી ગઈ? તો કે એટલા માટે ખબર પડી ગઈ કે આ શું કીધું હતું કે એકબીજાને લંબ રેખાઓ છે, એક રેખા આડી અને બીજી રેખા ઊભી, એટલે લંબ રેખા જ્યારે હોય ત્યારે એ કેટલા શું બનાવે? કાટ ખૂણો જ બનાવે, કાટ ખૂણો એટલે 90 અંશનો। પછી તમારી કંપાસ પેટીમાં બે કાટ ખૂણી છે,
મારી કંપાસ પેટીમાં આવા બે કાટખૂણિયા છે, તમે જોજો તેમના કોર્નર પર રચાતા ખૂણાઓનું માપ કેટલું હશે. એમના કોર્નર ઉપર અહીંયા એક ખૂણા રચે, ખૂણો અહીંયા, એક અહીંયા, એક અહીંયા, અહીંયા, અહીંયા અને અહીંયા, ત્રણ ત્રણ ખૂણા રચે છે, એનું માપ કેટલું છે, શું તેમના કોઈ એક ખૂણાનું માપ સરખું છે. પેલા તો આપણે માપ ખબર હોવી જોઈએ કે અહીંયા કાટખૂણો છે એટલે 90 અંશ થાય, આનું માપ 30 અંશ હશે, આનું માપ 60 અંશ હશે. ત્યાર પછી આનું માપ છે 90 અંશ હશે, આનું માપ 45 અંશ હશે અને આનું માપ 45. હવે આ ખૂણાનું માપ કયું થયું? તો કે પહેલા કાટખૂણિયાનું માપ બીજા કાટખૂણિયાનું માપ કઈ? બીજા કાટખૂણિયાનું માપ 45 અંશ, 45 અંશ અને 90 અંશ. હવે શું કીધું છે કે શું તેમાંના કોઈ એક ખૂણાનું માપ સરખું છે? તો કે હા, એમાંના એક ખૂણાનું માપ, તો કે બંનેમાં એક સમાન એટલે કે સરખા ખૂણાનું માપ કેટલું છે? 90 અંશ. બંનેમાં જે સરખો ખૂણો છે એનું માપ કેટલું છે? 90 અંશ. હવે પ્રશ્ન નંબર 4 છે કે નીચેની આકૃતિનું અવલોકન કરો. રેખા L એ રેખા M ને લંબ છે. લંબ કીધો એટલે એનો મતલબ કે અહીં કેટલા અંશનો ખૂણો બને? 90 અંશ. રેખા L અને રેખા M, રેખા L, રેખા M, રેખા M ઉપર P બિંદુ છે અને રેખા L ઉપર આપણે અંક પણ આપેલા છે અને મૂળાક્ષર પણ આપેલા છે. હવે શું કીધું છે? પેલું CE બરાબર EG છે. પ્રશ્ન છે CE, C એટલે અહીંયા, E એટલે અહીંયા, બરાબર EG, E એટલે પાછું આ અને G એટલે આ. એને એવું કીધેલું છે, એવું પૂછેલું છે કે આ અંતર અને આ અંતર, E બંને અંતર સરખું છે. તો આપણે જોઈએ આ અંતર થી અંતર 1 અને 2 અહીંયા અહીંથી ચાલુ કરીએ તો 1 અને 2, તો કે હા એ બે અંતર સરખું જ છે. આપણે એમાં પાડશું હા, હા CE બરાબર EG છે. પછી છે શું રેખાખંડ PEA રેખાખંડ CG નું દ્વિભાજન કરે છે? દ્વિભાજન એટલે એના બે સરખા ભાગ. કોણ? તો કે રેખાખંડ PE, રેખાખંડ PE, P થી E એટલે આ રેખાખંડ PE એ રેખાખંડ CG, C અહીંયા છે અને G અહીંયા છે, જોજો આ C આ G એનું દ્વિભાજન કરે છે. તો આપણે જોઈએ કે E થી C નું અંતર 2 છે અને E થી G નું અંતર પણ 2 છે, એનો મતલબ એમ કે આ એનું દ્વિભાજન કરે છે અને બે સરખા ભાગ કરે છે. તો લખશું કે હા રેખાખંડ PEA રેખાખંડ CG નું દ્વિભાજન કરે છે. પછી છે ત્રીજો પ્રશ્ન, રેખાખંડ PE લંબ દ્વિભાજક બનતો હોય તેવા બે રેખાખંડ શોધી કાઢો. રેખાખંડ PE એટલે આ રેખાખંડ ઊભો, લંબ દ્વિભાજક બનતો હોય એવા બે રેખાખંડ શોધી કાઢો. તો આપણે એના નામ લખી શકીએ કોઈ પણ બે રેખાખંડ ના, તો કે રેખાખંડ લખીએ BF, બીજો રેખાખંડ લખીએ CG, કોઈ પણ લખી એને લંબ દ્વિભાજક જ હશે. ત્યાર પછી શું નીચેનો શક્ય છે? આપણે પૂછેલું છે કે આ ત્રણેય વસ્તુ આપેલી છે, સાચી છે કે ખોટી? AC greater than FG. હવે AC બરાબર કેટલું છે? A થી C, તો કે 1 અને 2. FG બરાબર F થી G એટલે 1. અને આ એની સાથે છે તો આ સાચું છે.
આપણે કહેશું કે આ સાચું છે. હવે સીથીડી નું અંતર સીથીડી 1 વચ્ચે બરાબર છે. સીથીએચ નું અંતર જી અને એચ એનું અંતર 1 છે તો 1 બરાબર 1 તો આ વસ્તુ સાચી છે. પછી બી થી સી નું અંતર બી થી સી 1 less than ETH ETH તો બે એકમ તો આ પણ સાચું છે કે જે આપણે ત્રણેય ઓપ્શન આપેલા છે ઓપ્શન ત્રણેય સાચા છે. તો આપણે આ વાત કરી લંબ રેખાની અને અહીં આપણું એક નાનું એવું એક સ્વાધ્યાય 5.5 છે એ પૂરું થઈ છે. વિદ્યાર્થીઓ હવે આપણે જોશું સ્વાધ્યાય 5.6. त्रिकोण विषय माहिती मेळवो तो तमने थशे के सर त्रिकोण विषय तो अमने घणी बधी खबर छे. शुं खबर छे तमने? तो अमे तो भणी गया था કે ત્રિકોણને ત્રણ બાજુઓ હોય, ત્રણ ખૂણાઓ હોય, ત્રણ શિરોબિંદુઓ હોય, પછી તો કે ત્રિકોણને 6 અંગો હોય, પછી તો કે ત્રિકોણના પ્રકાર હોય. ક્યાં? લઘુકોણ ત્રિકોણ કહેવાય, ગુરુકોણ ત્રિકોણ કહેવાય, કાટકોણ ત્રિકોણ કહેવાય. આવી બધી માહિતી છે એ અમે ભણી ગયા હતા. તો વિદ્યાર્થીઓ એના કરતા પણ આપણે હજી થોડી વધારે માહિતી મેળવીએ. પણ ત્રિકોણ છે એ ત્રણ બાજુઓ ધરાવતો બહુકોણ. ત્રિકોણ કોને કહેવાય? તો કે એને ઈ ત્રણ બાજુઓ ધરાવતો બહુકોણ. કોણ? ત્રિકોણ. ત્રિકોણ છે એ સૌથી ઓછી બાજુ ધરાવતો બહુકોણ છે. બહુકોણ એટલે કે રેખાખંડ વડે બનેલી બંધ આકૃતિને બહુકોણ કહેવાય. એ આપણે ચેપ્ટર 4 માં ભણ્યું. તો કે ત્રણ બાજુઓ ધરાવતો બહુકોણ આપણે એને ત્રિકોણ કીધો. ત્રિકોણમાં ત્રણ શિરોબિંદુઓ, ત્રણ બાજુ, ત્રણ ખૂણા. ત્રિકોણ ને કુલ કેટલા અંગો હોય? કુલ 6 અંગો. આની ત્રણ બાજુ થાય, એના ત્રણ ખૂણા છે. આ ટોટલ ત્રિકોણ ને 6 અંગો હોય છે. હવે હજી ત્રિકોણ વિશે આપણે કઈક જાણતા હતા. ત્રિકોણ વિશે હવે તમે કઈ જાણતા હતા? તો કે ના. હવે આપણે ત્રિકોણ ના પ્રકાર વિશે ભણીશું. ત્રિકોણના પ્રકાર છે બે રીતે પડે. બાજુઓને આધારે અને ખૂણાઓને આધારે. બાજુઓને આધારે અને ખૂણાઓને આધારે. તો બાજુઓને આધારે કયા પ્રકાર પડે? તો કે બાજુઓને આધારે ત્રણ પ્રકાર પડે. સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ. ખૂણાઓને આધારે ત્રણ પ્રકાર પડે. ક્યાં ક્યાં? લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. ત્રિકોણ છે એ સૌથી ઓછી બાજુ ધરાવતો બ
બહુકોણ છે એને કુલ 6 અંગો હોય અને 3 બાજુ હોય અને 3 ખૂણા હોય બરાબર છે પછી હવે ખાસ આપણે પ્રકાર જોવાના છે કે ત્રિકોણના પ્રકાર ત્રિકોણના પ્રકાર બાજુઓને આધારે પડે છે અને ખૂણાઓને આધારે પડે છે બાજુઓને આધારે 3 પ્રકાર કે સમબાજુ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ ખૂણાઓને આધારે પણ 3 પ્રકાર કે કયા લઘુકોણ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ હવે સમબાજુ ત્રિકોણ કોને કહેવાય જેવું નામ એવું એનું કામ સમ એટલે સરખું સમ એટલે શું થાય સરખું બાજુ એટલે બાજુ જેની બધી જ બાજુઓના માપ સરખા હોય એવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય ત્રિકોણે ત્રણ બાજુ હોય ત્રણેય બાજુઓના માપ સરખા કે ત્રણેયના બબે કે ત્રણેયના પાંચ પાંચ કે ત્રણેયના દસ દસ ત્રણે ત્રણ બાજુના માપ સરખા હોય એવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય બીજું છે સમદ્વિબાજુ એમાં જેવું નામ એવું એનું કામ છે સમ એટલે સરખું પણ દ્વિ એટલે બે સમ એટલે સરખું દ્વિ એટલે બે બાજુ એટલે બાજુ જે ત્રિકોણમાં બે બાજુઓના માપ સરખા હોય એવા ત્રિકોણને સમદ્વિબાજુ કહેવાય શું કહેવાય જે ત્રિકોણમાં કોઈ પણ બે બાજુ પછી આ બે હોય તે ભલે આ બે હોય તે ભલે ના બે હોય તે ભલે કોઈ પણ બે બાજુના માપ સરખા હોય એવા ત્રિકોણને સમદ્વિબાજુ કહેવાય અને વિષમબાજુ એમાં એવું છે વિષમબાજુ એટલે જે ત્રિકોણના બધી બાજુઓના માપ અલગ અલગ એકનું પાંચ હોય એકનું ત્રણ હોય એકનું ચાર હોય બધી બાજુઓના માપ અલગ અલગ હોય એવા ત્રિકોણને વિષમબાજુ ત્રિકોણ કહેવાય ખૂણાઓને આધારે પ્રકાર તો કે લઘુકોણ લઘુકોણની વ્યાખ્યા તો તમને ખબર જ છે કે 90 અંશથી નાના ખૂણાને લઘુકોણ કહેવાય એટલે કે જે ત્રિકોણમાં ખૂણાઓનું માપ 90 અંશ કરતા નાનું હોય એવાને એવા ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહેવાય કાટકોણ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણમાં એક ખૂણાનું માપ 90 અંશ હોય એવા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેવાય અને જે ત્રિકોણમાં એક ખૂણાનું માપ ગુરુકોણ એટલે કે 90 અંશ કરતા વધારે હોય એવા ત્રિકોણને આપણે ગુરુકોણ ત્રિકોણ કહેશું હવે એ આપણે ખ્યાલ આવી ગયો કે બાજુઓના આધારે ત્રણ પ્રકાર અને ખૂણાઓના આધારે ત્રણ પ્રકાર હવે આ ત્રિકોણની જેટલી આપણે સમજ છે સમજને આધારે આપણે સ્વાધ્યાય 5.6 ભણવાનું છે હવે સ્વાધ્યાય 5.6 ભણીએ ત્યારે એમાં પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા ત્રિકોણના પ્રકારના નામ આપો નીચે જે આપણે અહીંયા પ્રશ્ન આપ્યા છે એના ઉપરથી એ ત્રિકોણનો પ્રકાર કહેવાનો છે હવે પહેલું છે 7 સેન્ટીમીટર 8 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર બાજુઓના માપ ધરાવતો ત્રિકોણ હવે દાખલા તરીકે હું અહીંયા ત્રિકોણ દોરું હવે ત્રિકોણમાં આ બાજુનું માપ 7 હોય આ બાજુનું માપ 8 હોય આ બાજુનું માપ 9 બાજુની વાત કરી છે એટલે આપણે મગજમાં સીધું બાજુઓને આધારે પ્રકાર જ આવવા દે ત્રણેય બાજુઓના માપ અલગ અલગ ત્રણેય બાજુઓના માપ અલગ અલગ એટલે ત્રિકોણ કયો થાય વિષમબાજુ કયો થશે કે ત્રિકોણ થશે વિષમબાજુ ત્રિકોણ પછી છે કે ત્રિકોણ એબીસી જેમાં એબી બરાબર 8.7 આપણે બીજો ત્રિકોણ દોરી એ વિષમબાજુ ત્રિકોણ હવે છે કે ત્રિકોણ PQR કે જેમાં PQ બરાબર QR બરાબર PR બરાબર 5 સેન્ટીમીટર દાખલા તરીકે ત્રિકોણ PQR હોય તેમાં P અને Q નું જેટલું માપ છે એટલું જ Q અને R નું જેટલું જ P અને R નું છે ત્રણેયના માપ 5 5 છે એનો મતલબ એમ કે ત્રણેય બાજુઓના માપ સરખા ત્રણેય બાજુઓના માપ સરખા એટલે સમબાજુ ત્રિકોણ અને જવાબમાં આવશે સમબાજુ ત્રિકોણ હવે ત્રિકોણ DEF જેમાં માપકોણ ખૂણો D બરાબર 90 અંશ હવે ખૂણો આવે તો ખૂણાઓને આધારે એક ખૂણો 90 અંશ એટલે કયો ત્રિકોણ થાય કાટકોણ ત્રિકોણ તો આના જવાબમાં આવશે કાટકોણ ત્રિકોણ
त्रिकोण XYZ માં માપકોણ ખૂણો Y બરાબર 90 અંશ અને XY બરાબર YZ. હું આ કે ત્રિકોણ દોરું છું, નામ આપી દઉં છું XY અને Z, એમાં માપકોણ ખૂણો Y બરાબર 90 અંશ છે અને બીજું શું છે XY બરાબર Y છે. X અને Y આ બાજુનું માપ અને આ બાજુનું માપ એ કેવું છે, સરખું છે. તો આને બે રીતે આપણે નામકરણ કરી શકીએ, એટલે કે એક તો ખૂણાનું માપ લેવાનું અને આધારે કરવાનું અને બાજુનું એ એટલે બાજુના આધારે કરવાનું. તો અહીં શું થશે, બે માપ સરખા એટલે સમદ્વિ બાજુ, એક ખૂણો કાટખૂણો એટલે કે સમદ્વિ બાજુ કાટખૂણ ત્રિકોણ. આમાં શું આવશે, સમદ્વિ બાજુ કાટખૂણ ત્રિકોણ, બાજુઓને આધારે એનું કરીએ એટલે સમદ્વિ બાજુ થાય, ખૂણાને આધારે કરીએ એટલે કાટકોણ થાય, એટલે સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ. પછી છેલ્લો છે કે ત્રિકોણ LMN માં માપકોણ ખૂણો L બરાબર 30 અંશ, માપકોણ ખૂણો M બરાબર 70 અંશ અને માપકોણ ખૂણો N બરાબર 80 અંશ. તો આ ત્રિકોણ કેવો થશે, તો કે ત્રણેય ખૂણાના માપ છે એ 90 અંશ કરતા નાના થાય છે. તો આ ત્રિકોણ થશે લઘુકોણ ત્રિકોણ. તો વિદ્યાર્થીઓ આપણે પહેલો પ્રશ્ન છે અહીંયા પૂરો કર્યો, હવે આપણે પ્રશ્ન નંબર 2 અને 3 જોશું. વિદ્યાર્થીઓ આપણે પ્રશ્ન નંબર 2 છે કે ઝોળકા ઝોળ. હવે ઝોળકા છે જે આપણે થિયરી ભણ્યા છે, થિયરીના આધારે આપણે ઝોળકાના જવાબ લખીશું. અને પહેલો છે કે ત્રણ બાજુઓના માપ સરખા. તો આપણે ત્રિકોણ છે એના પ્રકાર જ અહીંયા આપણે આપેલા છે કે ત્રણ બાજુઓના માપ સરખા હોય એવો કયો ત્રિકોણ થાય, કે જેની ત્રણેય બાજુઓના માપ સરખા હોય એવો, તો કે સમબાજુ ત્રિકોણ. તો એમાં પહેલામાં આવશે ઈ. પછી બીજું છે કે બે બાજુઓના માપ સરખા હોય, બે બાજુઓના માપ સરખા હોય તો અહીં આવશે સમદ્વિ બાજુ. તો સમદ્વિ બાજુ ત્રિકોણ તો કે જી. પછી બધી બાજુઓના માપ ભિન, ભિન એટલે અલગ અલગ, બધી બાજુઓના માપ અલગ અલગ હોય એટલે વિષમબાજુ ત્રિકોણ, વિષમબાજુ ત્રિકોણ એટલે એ. ત્રણ લઘુકોણ હોય, ત્રણેય ખૂણા એના લઘુકોણ હોય તો લઘુકોણ ત્રિકોણ એફ. પછી એક કાટખૂણો હોય, એક કાટખૂણો એટલે કાટખૂણ ત્રિકોણ ડી. પછી એક ગુરુકોણ હોય, એક ખૂણો ગુરુકોણ એટલે ગુરુકોણ ત્રિકોણ સી. અને બે બાજુઓ સરખી અને એક કાટખૂણો હોય, બે બાજુઓ સરખી એટલે સમદ્વિ બાજુ અને એક કાટખૂણો એટલે કાટખૂણો ધરાવતો સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે બી. આપણે ચેક કરી લઈએ એ બી સી ડી ઈ એફ અને જી બધા આવ્યા. હવે પ્રશ્ન નંબર 3 છે કે નીચે આપેલા ત્રિકોણના નામ બે જુદી જુદી રીતે દર્શાવો. હવે એક બે ત્રણ ચાર પાંચ અને છ ત્રિકોણ આપેલા છે, આ છયે છ ત્રિકોણના નામ બે રીતે આપવાના છે. કઈ બે રીતે, એક એની બાજુઓને આધારે અને એક એના ખૂણાઓને આધારે. ખૂણાઓને આધારે ક્યાં થશે, લઘુકોણ કાટકોણ અને ગુરુકોણ, બાજુઓને આધારે સમબાજુ સમદ્વિ બાજુ અને વિષમ. ઓકે, હવે આપણે જોઈએ. હવે જો આ ત્રિકોણના બે નામ શું થશે, તો કે જો પેલા આપણે દરેકમાં પેલા આપણે બાજુઓને આધારે આપશું, પછી બીજું નામ ખૂણાઓને આધારે આપશું. આ બાજુઓને આધારે તો અહીંયા 5 સેન્ટીમીટર, અહીંયા 5 સેન્ટીમીટર, અહીંયા 8 સેન્ટીમીટર. બે બાજુઓના માપ સરખું એટલે પેલું આવશે સમદ્વિ બાજુ, અને ખૂણાઓને આધારે કયું થશે, ખૂણાઓને આધારે તો કે આ આ બે ખૂણા સરખા છે ને ત્રણેય ખૂણા લઘુ કોણ છે એટલે લઘુ કોણ. પછી આ 17 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર, 8 સેન્ટીમીટર ત્રણેય બાજુઓના માપ અલગ અલગ છે એટલે વિષમ બાજુ. અને આ ખૂણો કાટખૂણો છે એટલે કાટખૂણો. ત્યાર પછી
સી આ 7 સેન્ટીમીટર આ 7 સેન્ટીમીટર એટલે બે બાજુના માપ સરખા એટલે સમદ્વિભાજી તો થશે અને બીજો કયો થશે તો કે આ ખૂણો ગુરુ કોણ છે એટલે ગુરુ કોણ ત્યાર પછી હવે અહીં જો આ 10 સેન્ટીમીટર આ 10 સેન્ટીમીટર બે બાજુઓના માપ સરખા એટલે સમદ્વિભાજી અને એક ખૂણો કાટખૂણો એટલે કાટખૂણો ત્યાર પછી ઈ 5.2 સેન્ટીમીટર 5.2 સેન્ટીમીટર 5.2 સેન્ટીમીટર ત્રણેય બાજુઓના માપ સરખા એટલે સમબાજુ અને ત્રણેય ખૂણા લઘુ કોણ એટલે લઘુ કોણ છેલ્લું છે આ છે 9 સેન્ટીમીટર આ 10 સેન્ટીમીટર આ 5.2 સેન્ટીમીટર ત્રણેય ખૂણા અલગ અલગ છે અલગ અલગ હોય એટલે નક્કી થશે વિષમબાજુ અને હવે આ ખૂણો છે એ આપણે ગુરુ કોણ આપેલો છે એટલે ગુરુ કોણ પછી કે ચાર દિવાશયની મદદથી ત્રિકોણની રચના કરો હવે અહીંયા દિવાશયની મદદથી છે ત્રિકોણની રચના કરવાની છે હવે ત્રણ દિવાશય તો ત્રણ દિવાશયની મદદથી આપણે ત્રિકોણ બનાવી શકીએ તો કે પહેલી દિવાશય આ બીજી દિવાશય ત્રીજી દિવાશય આપણે જે ભાગ દસમો દિવસ હોય પેલી બીજી અને ત્રીજી ત્રણ દિવાશયની મદદથી આપણે ત્રિકોણ બનાવી શકીએ તો એ કયો ત્રિકોણ થાય તો કે આ ત્રિકોણ થશે સમબાજુ ત્રિકોણ કયો ત્રિકોણ થશે સમબાજુ કારણ કે ત્રણેય બાજુઓના માપ સરખા થયા હવે ચાર દિવાશય ચાર દિવાસની મદદથી આપણે ત્રિકોણ બનાવવાની ટ્રાય કરી પણ બનાવી શકશું નહીં શું કામે કારણ કે ત્રિકોણની બે બાજુઓના માપનો સરવાળો હંમેશા ત્રીજી બાજુઓના માપ કરતા વધારે હોય એટલે ચાર દિવાસની મદદથી ત્રિકોણ બનશે ને શું કામ નહીં બને કારણ કે ત્રિકોણની બે બાજુઓના માપનો સરવાળો છે એ ત્રીજી બાજુઓના માપ કરતા હંમેશા વધારે જ હોય એટલા માટે એવું આમાં થશે નહીં હવે પાંચ દિવાસળી તો પાંચ દિવાસળી ટ્રાય કરીએ આપણે જોજો આ એક આ બે ત્રણ ચાર અને પાંચ આ પેલી આ બીજી આ ત્રીજી આ ચોથી અને પાંચ પાંચ દિવાસની મદદથી ત્રિકોણ બન્યું એટલે આ બે બાજુ સરખી થશે આ બાજુ અલગ થશે એટલે કયો ત્રિકોણ થશે સમદ્વિભાજી અને છેલ્લું છે કે છ દિવાસની મદદથી છ દિવાસળીની મદદથી પણ બનાવી શકીએ પેલી બીજી ત્રીજી ચોથી પાંચમી અને છઠ્ઠી છ દિવાસળીની મદદથી પણ કયો બનશે સમબાજુ કારણ કે બધી બાજુઓના માપ અહીંયા સરખા છે એટલા માટે તો વિદ્યાર્થીઓ આપણે આ 5.6 ની અંદર છે ત્રિકોણ અને એના પ્રકાર વિશે ઘણી બધી માહિતી મેળવી હવે આપણે જ્યારે 5.1
આગળ ના લેક્ચર માં આપણે 5.7 ભણશું ત્યારે પણ આ ચેપ્ટર વિશે ઘણું નવું આપણે શીખીશું. આજનો આ લેક્ચર છે એ અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.